જામનગર કસ્ટમ દ્વારા વાંકાનેર રેલવે સ્ટેશનેથી સોના ચાંદીના જથ્થા સાથે 3 શખ્સની અટકાયત કરી હોવાની વાત વહેતી થતાં જામનગર કસ્ટમ ઓફિસે હલચલ મચી ગઈ હતી. 10 કિલો સોનું અને 25 કિલો ચાંદી ઝડપાયું હોવાની ચર્ચા છે. આ અંગે હજુ અધિકૃત ઘોષણા થઈ નથી. જામનગરમાં મયુરનગર પાસે વાંબે આવાસ પાસેથી એક આધેડ વયના પુરુષનો મૃતદેહ મળતા ખળભળાટ થયો હતો. પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જામનગરમાં આજે રાજકોટ રેન્જ IG અશોકકુમાર યાદવનું આગમન થયું હતું. IGનું ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. IG તથા SP પ્રેમસુખ ડેલુએ ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસુરિયા સહિતના આગેવાનો સાથે બેઠક યોજી હતી. જામનગરમાં હાલ રાત્રિ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે. મેયર વિનોદભાઈ ખીમસુરિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષ નેતા આશીષભાઈ જોશી, દંડક કેતનભાઈ નાખવા સહિતના આગેવાનો દ્વારા રાત્રિ સફાઈ અભિયાનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ માટે મેયર તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રિક્ષામાં સવાર થઈ સફાઈ સ્થળે પહોંચતા ઘટનાક્રમ ચર્ચિત બન્યો છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.